તો એક બાજુ રાજ્ય પર વાયુ વાવાઝોડાની દહેશત મંડરાઈ રહી છે જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે ત્યારે દ્વારકામાં તંત્રનું એલર્ટ માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે દ્વારકામાં ગોમતી ઘાટે લોકો નાહતા નજરે પડ્યા હતા ત્યારે ગોમતી ઘાટ ખાતે એક પણ અધિકારી દ્વારા આ પ્રવાસીઓને રોકવામાં આવ્યા ન હતા તો સુરતના ઉભરાટ બીજ ઉપર વાવાઝોડાને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે ઉભરાટ બીજ ઉપર સહેલાણીઓને કોઈ રોકતું નથી એક તરફ વાયુ જુડાની લઈને સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે ત્યારે ઉભરાટના બીચ પર તંત્રની ઢીલી કામગીરી સામે આવી છે આ જામનગરમાં પણ તંત્રના આયોજનો માત્ર કાગળ પર જ હોવાનો ખુલાસો થયો છે તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોવા છતાં ફિશરીઝ ઓફિસને તાળા મારવામાં આવ્યા છે તંત્ર પણ અહીં પહોંચ્યું નથી તો સચાણા બંદરેથી માછીમારી કરવા ગયેલી ત્રણસો બોટ પરત ફરી છે ત્યારે બંદર પર બોટનો ઢગલો ખડકાયો છે જેને લઈને મોટી મોટી વાતો વચ્ચે તંત્રમાં વહીવટી આયોજનનો અભાવ હોવાનું સામે આવ્યું છે તો આવી જ હાલત નવસારીમાં પણ જોવા મળી નવસારીના દાંડીના દરિયામાં ભરતી સમયે પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકી અને દરિયામાં નાહવા પડ્યા છે તો તંત્ર દ્વારા દરિયા કિનારે જવાની મનાઈ છે તે છતાં લોકો નાહવા પડે છે ત્યારે દાંડી ખાતે એક પણ અધિકારી આ પ્રવાસીઓને રોકતા નથી દેખાયા એટલે કે વાવાઝોડાની દહેશત વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી અને નબળી કામગીરી જોવા મળી રહી છે